जामनगरमां अनंत अने राधिकाना प्री वेडिंग इवेंटनी असर। जामनगर एरपोर्टने 10 दिवस माटे इंटरनेशनल एरपोर्टनो दरज्जो आपवामां आव्यो छे। 5 मार्च સુધી ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો। એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ ખાસ સવલત આપી છે। પેસેન્જર બિલ્ડિંગનો વિસ્તાર 475થી વધારીને 900 સ્ક્વેર મીટર કરાયો છે। એરપોર્ટ પર 125 જેટલો ગ્રાઉન્ડ હેન્ડલિંગ સ્ટાફ તૈનાત કરાયો છે। 70 જેટલા વધારાના સુરક્ષા કર્મીઓને પણ તૈનાત કરાયા છે। એર ટ્રાફિક કંટ્રોલ માટે પણ ભારતીય વાયુસેનાએ ખાસ વ્યવસ્થા કરી છે। અઠવાડિયા દરમિયાન 4 કાર્ગો ફ્લાઇટનું પણ હેન્ડલિંગ અહીં કરવામાં આવ્યું છે। આ જામનગર શહેર માટે નહીં પણ કદાચ આખા ઇન્ડિયા માટે ખૂબ ગૌરવની વાત છે કે આખા દુનિયામાં જેટલી પણ મોટી હસ્તીઓ કહેવાય બધી જ આપણા જામનગર શહેરમાં આવે છે। જામનગર શહેર એક નાનું એરપોર્ટ હતું, આપને ધ્યાન હશે કે દિવસની 1 કે 2 ફ્લાઇટ આવે છે, એની જગ્યાએ અત્યારે છેલ્લા 3 દિવસમાં ટેક્સીઓની જેમ કદાચ આપ કહો ને કે ફ્લાઇટ્સ અહીં આવી રહી છે। અને જામનગર એરપોર્ટને પહેલી વાર ઇન્ટરનેશનલ એરપોર્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે થોડા દિવસો માટે। એ બધાથી પણ વધારે જો એક મોદી સાહેબે જે વાત કીધી ને કે વેડ ઇન ઇન્ડિયા, એ કન્સેપ્ટની વાત કરું તો અંબાણી પરિવારનો એકદમ ખરા હૃદયથી ખૂબ આભાર। અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીને કારણે 10 દિવસ માટે જામનગર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે। 25 ફેબ્રુઆરીથી લઈ અને 5 માર્ચ સુધી જામનગર એરપોર્ટ છે તેને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે તેમના દ્વારા તમામ પ્રકારની પ્રક્રિયાઓ છે તે પૂર્ણ કરવામાં આવી છે। ગૃહ વિભાગ સહિતની જે 3 મંત્રાલય છે તે 3 મંત્રાલયની પરવાનગી છે તે વિશેષ રીતે લેવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ જે પણ ફ્લાઇટ્સ આવી રહી છે તેના ટ્રાફિક કંટ્રોલર માટે વાયુસેનાની એક ટીમ છે તે ખાસ તૈનાત છે તે રાખવામાં આવી છે। ઇમિગ્રેશન અને કસ્ટમ વિભાગની ટીમ છે તે પણ જામનગર એરપોર્ટ ખાતે અત્યારે તૈનાત કરવામાં આવી છે જેથી કરીને ઇન્ટરનેશનલ જે એરપોર્ટ આવે તેની તમામ કાયદાકીય પ્રક્રિયાઓ છે તે પૂર્ણ કરી શકાય। અત્યાર સુધી જે ફ્લાઇટ્સ આવી તેની જો વાત કરવામાં આવે તો ગુરુવારે કુલ 35 જેટલી ફ્લાઇટ આવી હતી, જેમાંથી 8 ઇન્ટરનેશનલ ફ્લાઇટ હતી। આ ઉપરાંત શુક્રવારે કુલ 70 જેટલી ફ્લાઇટ આવી હતી, જેમાંથી 14 જેટલી ફ્લાઇટ છે તે ઇન્ટરનેશનલ ફ્લાઇટ હતી। દુબઈ હોય, અમેરિકા હોય સહિતના અનેક દેશોમાંથી મહેમાનો છે તે અહીં આવ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી હોય, બિલ ગેટ્સ હોય કે રેહાના હોય સહિતના જે હોલિવૂડના જે સુપર સ્ટાર હોય, હોલિવૂડના જે સેલિબ્રિટી હોય સાથે સાથે આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટી હોય તેઓ જામનગર વિમાન મથકે પહોંચ્યા હતા ત્યારે તેને કોઈ અગવડતા ન પડે તે માટે અંબાણી પરિવાર છે તેમના દ્વારા ખાસ વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। અને આ ઉપરાંત આ માટે જે જામનગર એરપોર્ટ ઓથોરિટી છે તેના દ્વારા તમામ પ્રકારની પ્રક્રિયાઓ છે તે પૂર્ણ કરવામાં આવી છે। ઇન્ટરનેશનલ કક્ષાનું આ એરપોર્ટ કાર્યરત અત્યારે હોવાને કારણે સિક્યુરિટીની વાત હોય અને એરપોર્ટ સ્ટાફની વાત હોય તેમાં પણ અત્યારે વધારો કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 જામનગર।